હું ફેની વીરા તેલર સુરત ઈચ્છાપુર કેન્દ્રથી છું. બાપુના સાનિધ્યમાં આવ્યા પછી આપણને દગલે અને પગલે નાના નાના એવા ઘણા અનુભવ થાય છે અને એમ લાગે છે કે બાપુ આપણી સાથે જ રહે છે અને આપણી દરેક વાતો સાંભળે છે. બાપુના શરણમાં એકવાર ગયા પછી આપણી સંપૂર્ણ જવાબદારી બાપુ જ સંભાળે છે. આવા નાના નાના અનુભવોમાંથી હું મારો એક નાનો અનુભવ તમારી સાથે શેર કરું છું. હું કોલેજ સ્ટુડન્ટ છું, એસવાય બીએ કરું છું. કોરોના કાળ દરમિયાન અમારી એક્ઝામ ઓનલાઈન હતી. મારા ઘરે વાઈફાઈ છે, એ વાઈફાઈ કનેક્ટ કરીને હું એક્ઝામ આપતી હતી. એક્ઝામ ચાલતી હતી ત્યારે એક દિવસ મારા મમ્મીના ફ્રેન્ડ ઘરે આવ્યા હતા. મમ્મી અને એમના ફ્રેન્ડ વચ્ચે નોર્મલ વાતો ચાલતી હતી. વાત વાતમાં મમ્મીના ફ્રેન્ડે કહ્યું કે આજે જીબીવાર આવ્યા છે તો લાઈટ જશે. આ વાક્ય મેં એમનું સાંભળ્યું કે જીબીવાર આવ્યા છે તો લાઈટ જશે. આ સંકેત મને બાપુએ જ આપ્યો હતો કે આજે વાઈફાઈ કનેક્ટ કરીને એક્ઝામ આપવાની નથી, લાઈટ જશે તો એક્ઝામ બંધ થઈ જશે. એક્ઝામ મારી એક્ઝામની એપમાં એવી સિક્યોરિટી હતી કે આપણે એકવાર લોગિન કર્યા પછી એમાં ફરીવાર જોઈન નહીં કરી શકીએ. આ વાત મેં સાંભળી બાપુએ મને સંકેત આપ્યો કે આજે વાઈફાઈ કનેક્ટ કરીને એક્ઝામ આપવા નથી બેસવાનું. પણ હું બાપુનો સંકેત ન સમજી શકી અને મેં વાઈફાઈ કનેક્ટ કરીને જ એક્ઝામ આપવાનું સ્ટાર્ટ કર્યું. એક્ઝામ આપતા આપતા મને યાદ આવ્યું કે મમ્મીના ફ્રેન્ડ આવ્યા હતા, એમને કહ્યું હતું કે આજે જીબીવાર આવ્યા છે તો લાઈટ જશે. આમ યાદ આવતા મેં બાપુને મનમાં મનમાં પ્રાર્થના કરી કે બાપુ જો લાઈટ ચાલી જશે તો વાઈફાઈ બંધ થઈ જશે અને મારી એક્ઝામ પણ અટકી જશે, હું ફરી જોઈન પણ નહીં કરી શકું અને મારું આખું વર્ષ બગડશે એ અલગ. બાપુને આટલી પ્રાર્થના કરી કે બાપુ મારી એક્ઝામ પતે પછી લાઈટ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. આટલી પ્રાર્થના કરી હું મારી એક્ઝામ કન્ટિન્યુ આપવા માંડી. જેવી મારી એક્ઝામ પતી અને મેં ફોન હાથમાંથી મૂક્યો કે તરત જ લાઈટ થઈ, ત્યારે મને એટલી બધી ખુશી થઈ કે બાપુએ જ મને બચાવી અને એવું લાગ્યું કે બાપુએ જ પેલા જીબીવાળાને મારા માટે રોકીને રાખ્યા હતા કે ઉભા રહો, પહેલાં મારી દીકરીને એક્ઝામ પૂરી કરવા દો, પછી તમે તમારું કામ કરજો. જેવી મારી એક્ઝામ ખતમ થઈ અને લાઈટ પણ થઈ, બાપુએ મારી આટલા નાનામાં નાની વાત સાંભળી અને મારું આખું વર્ષ બગાડતા બચાવ્યું. બાપુની કૃપાથી, બાપુના સાનિધ્યમાં આવીને આપણા નાનામાં નાના કામ પણ એટલી સરળતાથી થઈ જાય છે કે આપણને પણ ખબર નથી પડતી કે આ થયું કઈ રીતે. બાપુને હું આભાર માનું છું કે બાપુ બસ આવી જ રીતે અમારી સાથે રહેજો, તમારી સેવા ભક્તિ અમારી પાસે કરાવતા રહેજો અને સિચ્યુએશન ગમે તેવી પણ હોય તમારી સેવા ભક્તિ અમે હંમેશા કરશું અને તમે અમને હંમેશા તમારી સેવા ભક્તિ કરાવતા રહેજો. હરિ ઓમ શ્રી રામ અંબજ્ઞા.